चलो गुड मॉर्निंग जय श्री कृष्ण केम छो बधा ओके आपणे काले प्राणीओना नाम हिंदी मां भालू सुधी सीखी ज गया छे अने केटलाक प्राणीओना नाम बाकी छे तो आजे आपणे शुरू करीए तो चलो आजे आपणे हिंदी मां प्राणीओना नाम शुरू करीए तो विषय छे हिंदी અને આપણે નોટની અંદર આવી રીતે ફોદડી કરીને હેડિંગ આપવાનું પ્રાણીના નામ અને પછી જ લખવાનું શરૂ કરવાનું તો આપણે સૌથી પહેલા અહીંયા મેં લખ્યું છે ઊંટ હિન્દીમાં ઊંટ આ રીતે લખાય છે બરોબર હવે જો તમે ઊંટ તો બધાએ જોયું છે ઊંટ એ રણનું વાહન છે ઊંટ મોટે ભાગે તમને રણમાં વધારે જોવા મળે છે પણ હવે તો ઊંટ સામાન્ય રીતે આપણે ઘણી બધી જગ્યાએ જોઈ શકીએ છીએ તમે જાઓ તો રાજસ્થાન ફરવા જાઓ તો ઊંટની સવારી પણ કરી હશે ને કરતા હશો તો આપણે હિન્દીની અંદર ઊંટ આ રીતે લખાય હવે માછલી માછલીને હિન્દીમાં મછલી બોલે છે તમે બધા ગીત પણ ગાઓ છો મછલી જલકી રાની હૈ બોલો છો ને તમે વારંવાર આવું ગીત ગાઈને બોલો છો તો આપણે માછલીને અહીંયા મછલી કહીશું હિન્દીમાં માછલીને મછલી કહીશું ચલો એ પછી છે શિયાળ તો શિયાળને હિન્દીમાં શિયાળ ના કહેવાય પણ શિયાર કહેવાય શું કહેવાય શિયાર હિન્દીમાં શિયાળને આપણે શિયાર કહીએ છીએ બરોબર પછી છે હરણ તો હરણને હિન્દીમાં બોલાય છે હિરણ શું કે બોલાય છે હિરણ હિન્દીમાં હરણને હિરણ બોલાય છે પછી છે અહીંયા વાઘ વાઘ તો તમે બધાએ મોબાઈલમાં જોયો હશે ટીવીમાં જોયો હશે અને જો પ્રાણી સંગ્રહાલય ફરવા જાઓ તો ત્યાં પણ તમને વાઘ જોવા મળે છે હરણ પણ જોવા ત્યાં આગળ મળે છે તો આપણે વાઘને હિન્દીમાં બોલીએ છીએ બાઘ બાઘ એટલે બાગ બગીચો ગુજરાતીનો નહીં પણ હિન્દીમાં વાઘને આપણે બાઘ બોલાય છે બાઘ પછી ગાય ગાય તો આપણે રોજબરોજના રૂટિનમાં જોઈએ છે તો ગુજરાતીમાં પણ ગાય અને હિન્દીમાં પણ ગાય બોલાય છે અને તમારી નોટમાં બધા શબ્દ પાંચ વાર તમારે લખવાના છે જો તમે પાંચ વાર લખીને તૈયાર કરશો ને તો તમને બધા શબ્દ આસાનીથી આવડશે અને સાથે સાથે તમારે આ હિન્દી શબ્દનો વાક્ય પણ બનાવીને બોલવાનું છે જેવી રીતે તમે બોલી શકો કે મેને એક ઊંટ દેખા મેને એક મછલી દેખી મછલી જલકી રાની હૈ હિન્દી શબ્દ જેટલા પણ બોલશો એટલું તમને હિન્દી સારી રીતે બોલતા આવડશે ઓકે ગુડ બાય એન્ડ ટેક કેર